હલો દોસ્તો, ગુડ મોર્નિંગ, કેમ છો આપ બધા? મજામાં હશો? અમે પણ બિલકુલ મજામાં છીએ. દેખો, આજે વિડીયોની શરૂઆત પાટણના બસ સ્ટોપથી થઈ રહી છે અને અમે અમારા ગામમાંથી પાટણ બસ સ્ટેન્ડ ઉપર આવી ગયા છીએ અને હવે અમારે જવાનું છે દેવગઢ બારિયા, દાહોદ. તમને બધાને ખબર જ છે, આગળના વિડીયોમાં તમે જોયો હશે તો તમને ખબર હશે, અને ના જોયો તો પાછળ જોઈ લેજો. હું અને મારી પાછળ ઊભા છે અમારા પરેશભાઈ, અમારા મિત્ર, બંને જણા જવાના છીએ અને મારી આખી ટીમ આવી ગઈ છે. તમે જો અંડર 19ની ટીમ લઈ અને જવાના છીએ અમે દેવગઢ બારિયા. તો હવે આપણે પરેશભાઈ સાથે થોડી વાત કરીએ. પરેશભાઈ આજે પહેલી વાર મારી સાથે આવે છે, શું કેવું છે પરેશભાઈ, બોલો. સૌથી પહેલાં તો તમને ગુડ મોર્નિંગ, તમને બધાને, આખી ટીમને ગુડ મોર્નિંગ. આજે આપણું આગમન છોટાઉદેપુર બાજુ હોકી માટે બારિયા દેવગઢ બારિયા જઈ રહ્યા છીએ. આખી ટીમ મજબૂતી સાથે ઉતરીશું અને રાજ્ય કક્ષાએ સારામાં સારી સફળતા મેળવી અને વધારે મહેનત કરી અને એમાં સફળતા મેળવી ટીમ જીતે એવા દરેકને શુભાશીસ અને મુસાફરી આપણી શુભ રહે બધાની ટીમની અને આપણી. ખૂબ મહેનતથી આપણે સફળતા મેળવીએ અને જે આગળમાં રાષ્ટ્રીય કક્ષાઓ સુધી આપણી ટીમ ઝળકે એવા શુભાશીસ. ચલો, થેન્ક યુ પરેશભાઈ, ખૂબ સારી વાત કરી. જો આપણી પાસે ટીમ ભલે એટલી બધી મજબૂત નથી રાજ્ય કક્ષાએ રમવા માટે, છે 3-4 ખેલાડી, પરંતુ આપણે હિંમત સાથે રમવાનું છે. પરિણામ જે આવું હોય આવે, એની આપણે કોઈ પરવા કરવાની નથી. અને બીજી એક વાત, જ્યારે જ્યારે પણ અમે આવી રીતે ટીમ લઈને નીકળીએ ત્યારે ભગવાનને એક પ્રાર્થના કરીએ છીએ કે બહુ સારી રીતે જઈએ અને સારી રીતે સહી સલામત પાછા આવીએ. આજે પણ એ જ પ્રાર્થના સાથે હવે નીકળવાનું છે. હવે થોડા જ સમય પછી અમારી બસ આવવાની છે, તો આ બધી અમારી ટીમ છે અને બસમાં બેહાડીએ અને આગળ આપણે મુસાફરીની શરૂઆત કરીએ. લગભગ અહીંયાથી 360 કિલોમીટર જેટલું થાય છે દેવગઢ બારિયા, તો 8-9 કલાક જેટલો સમય લાગશે મુસાફરી દરમિયાન ત્યાં પહોંચતા સુધી. તો જોઈશું આપણે વિડીયોમાં, તમે અંત સુધી બન્યા રહેજો, સમય સમયે તમને અપડેટ આપતા રહેશું. તો બસ તમે એન્જોય કરો વિડીયોનો. તો જો પાટણથી નીકળી અને મહેસાણા પહોંચ્યા છીએ, પાછળ પડી અમારી બસ અને અમારી બધી જે ખેલાડી બહેનો છે બસમાં બેઠી છે. થોડી ભૂખ લાગી છે અને બધા અત્યારે નાસ્તો કરવામાં વ્યસ્ત છે. અમારા પરેશભાઈ નીચે રાઉન્ડ મારવા ગયા છે, બસ થોડી વાર રેસ્ટ લીધો છે એટલે. અને તમને અત્યારે હું બતાડું મહેસાણાનું બસ સ્ટેશન. સામે છે અપટાઉન, આ છે બસ સ્ટોપ, આ છે આપણી બસ. અને બસમાં બધા શું કરે છે તમે જુઓ, બેઠા જુઓ, કંઈક ખાતા લાગે છે. આ બાજુ પણ જુઓ તમે, બધા ખાવા પીવામાં વ્યસ્ત છે. તમે જુઓ, જો બધા ખાવામાં વ્યસ્ત છે. બસમાં બેસી બેસીને થાકી ગયા છે અને કદાચ હજુ અડધે નહીં પહોંચે ને, આપણે ગાંધીનગર પહોંચ્યા છીએ. ગાંધીનગર બસ સ્ટોપ પર બસ રોકાવાની છે અને હું પરેશભાઈ બી આગળ બેઠા છીએ, બાકી અમારી ટીમ તમે જોઈએ પાછળ બધા ઉભા. પાછળ બધા હજુ તો ફ્રેશ છે, કોઈ કંટાળ્યા છે નથી હજી. અને બીજી ખાસ વાત કે અત્યાર સુધી હજુ કોઈને વોમિટિંગ કે એવું કંઈ થયું નથી. બાકી તો સૌથી અમારો મોટો પ્રશ્ન એવો હતો કે ગમે ત્યાં જવાનું થાય તો વારંવાર બધા વોમિટિંગ કરતા હોય એટલે હેરાન થવાનું થતું, પરંતુ આપણી આજે જે ટીમ છે એમાં કોઈને વોમિટિંગ થયું નથી અને અમારી હાલત એકદમ હજુ એટલે ખરાબ થઈ ગઈ છે. હવે સાંજે ત્યાં જઈ અને બરાબર કરવા નાહીશું, પછી થોડી શાંતિ મળશે. થોડી જગ્યા છે તો એ ભાઈને આપણે જગ્યા આપીએ. અને હવે તમને સીધા લુણાવાડા જઈ અને પછી મળીશું, ત્યાં જઈ તમારી સાથે વાત કરીશું, કેમ કે ત્યાં જઈને આપણે બસ બદલવાની છે. શું કેવું પરેશભાઈ, કોઈ થાકે નથી ને? નહીં, આજે આપણે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પ્રવેશી ચૂક્યા છીએ. રસ્તા હરિયાળી લીલોતરી જોઈ અને આનંદિત થઈ જાય એવું વાતાવરણ છે. થોડી ગરમી છે, ગરમીનું પ્રમાણ થોડું છે, પણ રસ્તો ટૂંક સમયમાં ધીમે ધીમે આરામ કરીશું એટલે
રસ્તો ઓછો કપાશે અને જતા હોય એટલે ઉત્સાહ વધારે હોય આવતા જેની ખુશીમાં. હા, એટલે એ વળતા જે થશે એ જોયું જશે. હા, એટલે ખુશીમાં ખુશીમાં રસ્તો કપાઈ જશે અને આપણે ઝડપીમાં ઝડપી 5 વાગ્યા સુધી પહોંચી જઈશું. ત્યાં જઈને ફ્રેશ થઈ અને આપણી ટીમની પૂર્વ તૈયારી કરી સાંજે અને કાલે ધૂમ જુસ્સા સાથે ઉતરીશું. જો પરેશભાઈ પહેલી વાર જઈ રહ્યા છે અમારી સાથે, આમ જોઈએ તો કેવું છે, દર વખતે મારે એકલાનું જવાનું થતું, પરંતુ આ વખતે પરેશભાઈએ સારો એવો સાથ આપ્યો છે. અને તમને કીધું કે હવે જો 12 વાગ્યા છે અને હવે આપણે થોડો આરામ કરવાનું થાય છે એટલે બસમાં સુઈ જઈશું અને આપણે લુણાવાડા જઈ અને બસ બદલવાની છે, કેમ કે સીધી આપણને ટિકિટ મળી નથી, સીધી બસ મળી નથી, એટલે લુણાવાડા જઈ અને દેવગઢ બારિયા દાહોદની, અથવા તો આપણે પહેલાં ગોધરાની લઈશું અને ગોધરા થઈ અને પછી દાહોદ જશું. તો બસ તમે વિડીયોમાં એન્જોય કરો ત્યાં સુધી. ભાઈ લુણાવાડા પહોંચ્યા છીએ અને તમે અમારી હાલત જુઓ, માથું ને બાથું બધું દુખવા લાગ્યું છે બરાબર. અને હવે લુણાવાડાથી બસ બદલવાની છે. અત્યારે એક ધાબા આવ્યા હતા એની પાછળ, તમે મારી પાછળ જુઓ, એક ધાબો આવ્યો છે, ગુજરાતી ધાબો. ચા નાસ્તો કર્યો બધાએ, સવારથી કંઈ ખાધું નથી અને અહીંયા એટલું બધું ખાવાનું કંઈ સારું મળતું પણ નથી. અને હવે એકવાર ફરીથી બધા બસમાં સેટ થઈ રહ્યા છે, ચલો આપણે પણ સેટ થઈ જઈએ. તો જો યાર, છેલ્લે જ્યારે આપણે બપોરે ચા પી અને પછી ત્યાંથી વિડીયો રોક્યો હતો અને હવે એના પછી તો પરેશભાઈ જો બાજુમાં બહુ હેરાન થયા અને લગભગ 6:30 વાગે અહીંયા પહોંચ્યા હતા બારિયા. આવીને નાહી ધોઈ ફ્રેશ થયા, પછી જમી લીધું, લોટ્સ બધા પાડ્યા અને કાલે સૌથી પહેલાં સવારમાં ઓપનિંગ મેચ આપણી છે. તો હવે અમારા પરેશભાઈનું કહેવું એવું છે કે આપણે ફટાફટ સૂઈ જઈએ અને પછી સવારે ઉઠી અને જોઈ લઈશું. થોડી તકલીફ પડી હતી આવવામાં, છતાં પણ મજા આવી અને જેમ તેમ કરીને પહોંચ્યા. અને બહુ થાકેલા છીએ તો અત્યારે હવે સૂઈ જઈએ. તો આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. ફરી મળીશું તમને આવતીકાલે નવી મેચ સાથે અને નવા વિડીયોમાં. ચલો બાય બાય.